તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી છે, જેમાં પેટા ચૂંટણીને લઈને નિર્ણયો લેવામાં આવી શકે છે. ટ્રેડ વોરને કારણે મોટી સંખ્યામાં લોકોને અહીંયા આવવાનું આકર્ષણ થશે, અને એ સંદર્ભે ગુજરાતે પણ, કારણ કે ગુજરાત ઇન્વેસ્ટમેન્ટમાં આપણે ઘણી પ્રગતિ કરેલી છે, અને ગુજરાતે પણ તૈયારી કરી છે કે ઝડપથી બધી મંજૂરીઓ મળે અને આનો લાભ ગુજરાતની જનતાને પણ મળે અને વધુ ને વધુ ઇન્વેસ્ટમેન્ટ આપણે ગુજરાતમાં આકર્ષી શકી. ચાલુ કંપનીઓને પણ 31%માંથી 22% એ કોર્પોરેટ ટેક્સ ઘટાડીને એમને પણ રાહત આપી છે, જેથી કરીને વિશ્વમાં કોમ્પિટિશનોમાં સ્પર્ધામાં એ બધી કંપનીઓ પોતાના ઉત્પાદન એક્સપાન્શન અને જેને કારણે વધુ ને વધુ લોકોને રોજીરોટી પ્રાપ્ત થાય, રોજગાર મળે અને કંપનીઓ ધમધમે, અને એ દ્રષ્ટિથી પણ 22% સુધી એને પણ લઈ ગયા છે. આપણે બધાને ખબર છે કે નિર્મલાજીએ એની પહેલાં જે સ્ટેપ લીધું રેપો રેટ ઘટાડ્યો, આજે 5% સુધી આપણે રેપો રેટમાં ઘટાડતા 5.5% સુધી પહોંચ્યા છીએ, અને એની અસર જે લોકો બેન્કોમાં લોન લે છે નાના માણસો, એનું વ્યાજદર ઘટે છે, એનું ઇન્ટરેસ્ટ અને હપ્તા એનો પણ વ્યાપ વધે છે, હપ્તો નાનો થાય છે, ઇન્ટરેસ્ટ ઓછું થાય છે, એનો સીધો લાભ સામાન્ય લોકોને પણ મળ્યો છે, અને પૈસાની તરલતા, અંતે તો બેંકમાંથી પૈસા આવે લોકોના ખિસ્સામાં અને લોકોના પૈસા ફરતા થાય, એ તરલતા વધારીને આખી ઇકોનોમીને બૂસ્ટ કરી છે. સાથે સાથે આપણે બધાને ખબર છે, કન્સ્ટ્રક્શનમાં પણ એક મોટો નિર્ણય કર્યો એમને કે જે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પૈસાના અભાવે 60% સુધી પહોંચ્યો અને પછી બંધ થઈ ગયો, એવા પ્રોજેક્ટોને ફરી વખત ચાલુ રાખીને એને મૂડી ફ્રી થાય એટલા માટે 10,000 કરોડ રૂપિયા બેન્કોને આપવામાં આવ્યા વિશેષ, અને બેન્કો દ્વારા આવા પ્રોજેક્ટોનો રિવ્યૂ કરી અને 60%થી વધુ કામ થયું હોય અને પ્રોજેક્ટ ફાઇનાન્શિયલ કટોકટીને કારણે બંધ પડ્યો હોય તો બેંક એને મદદ કરીને પ્રોજેક્ટ્સ પૂરા કરશે, અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી જેટલી ફૂલ ફ્લેશ ચાલે એની સાથે સંકળાયેલા અનેક લોકો, પછી કલર કરવાવાળો માણસ હોય, ઇલેક્ટ્રિકલ કામ કરવાવાળો માણસ હોય, પ્લમ્બરિંગનું કામ કરવાવાળો માણસ હોય, પછી કડિયા હોય, સુતાર હોય, આ બધા લોકોને આખી એક્ટિવિટીમાં મોટી રોજીરોટી આમાંથી પ્રાપ્ત થતી હોય છે. સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે જે MSMEમાં નાના ઉદ્યોગોને જે મદદ કરી છે કે જેમાં નાના ઉદ્યોગોને NPA નહીં કરવા અને નાના ઉદ્યોગો ચાલુ રહે એ માટે પણ સરકારે નવા નિયમો બનાવી અને આપણે આગળ વધ્યા છીએ, અને એની સીધી અસર કે નાના કારખાનાઓ જે MSMEમાં જે લોકો જોડાયેલા છે, એક નાનું કારખાનું હોય તો 20 લોકોને રોજીરોટી આપતું હોય, તો એવા કારખાનાઓને કોઈ તકલીફ ન પડે એનો નિર્ણય એમને કર્યો છે. આપણે ગુજરાત સરકારે પણ એમને 3 રૂપિયા એમની વીજળી કોસ્ટ નીચી આવે, 8 રૂપિયા યુનિટ છે એને બદલે 5 રૂપિયા થાય, અને સોલારમાં આપણે 100% છૂટ આપી અને MSMEને આપણે ઉપયોગી બન્યા છે, અને એવી જ રીતે એના જે GST તમામ પેન્ડિંગ ચૂકવણીઓ છે એ 30 દિવસમાં પૂરી કરવી, અને એ રીતે એમને નાણાકીય ભીડ ન રહે એ માટે પણ આપણે એને મદદ કરી છે. સાથે સાથે આપણે જાણીએ છીએ કે એક્સપોર્ટને વધારે મહત્ત્વ આપવા કે જેથી કરીને આપણું ફોરેન એક્સચેન્જ વધે, આપણું રિઝર્વ વધે, અને આપણે જે ફોરેન એક્સચેન્જને કારણે ડેફિસિટમાંથી બહાર નીકળીએ, અને એ દ્રષ્ટિથી પણ એક્સપોર્ટને મહત્ત્વ આપવા માટેના ડ્યુટીમાં છૂટછાટ અને GST ઇનપુટ ક્રેડિટ ITC એને આપણે સંપૂર્ણ રીતે ઓટોમેટિક અને ઇલેક્ટ્રોનિક ઉપર લઈ જઈ અને એના પેન્ડિંગ ઇસ્યુ ન બને, એક્સપોર્ટમાં લોન એટલે કે ઇન્શ્યોર એમને કરવું અને એનો વિસ્તાર વધારીને, અને એક્સપોર્ટમાં પણ લોન આપનારી બેન્કોને
બધું ને બધું ઇન્સ્યોરન્સ કવર કરવા માટેની પણ છૂટ આપીને એક્સપોર્ટને એક નવું બુસ્ટ નિર્મલાજીએ આપ્યું છે. પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં એક્સપોર્ટ લોન્સ એ 36,000 કરોડથી વધારીને 68,000 કરોડ રૂપિયા સુધી વધારાની આપવામાં આવશે. આનું પણ આપણે બધાને ખબર છે કે આની બહુ મોટી અસર પડશે. સાથે સાથે જે PMS કિસાન યોજના, પ્રધાનમંત્રી કિસાન યોજના, જે 6,000 રૂપિયા ફક્ત 2 હેક્ટર માટે આપવામાં આવતા હતા એની લિમિટ કાઢી નાખી અને તમામ ખાતેદારને આ પૈસા આપીને કિસાનોમાં પણ એક સુરક્ષાનો ભાવ સરકારે ઊભો કર્યો છે. વેપારીની પણ પેન્શન યોજના અને 60 વર્ષથી ઉપરના ખેડૂતોની પણ પેન્શન યોજના કે દર મહિને 3,000 રૂપિયા એમને મળતા રહે એ માટે પણ આખી વ્યવસ્થા કરીને સરકારે આગળ વધ્યા છીએ. હાઉસિંગમાં પણ 45 લાખના રૂપિયાનું લોન હોય તો લોનના વ્યાજ ઉપર 1.5 લાખ રૂપિયાની છૂટ, એટલે 1.5 લાખ રૂપિયા એનું વ્યાજ ઓછું ભરવું પડશે જે સરકાર ભરશે. અને અટકી ગયેલા જે કંઈ આખા પ્રોજેક્ટ્સ હતા એમ કીધું એમ 10,000 કરોડ રૂપિયા બેંકોને આપીને એમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. એવી જ રીતે આ MSMEને NPA જાહેર નહીં કરવામાં આવે અને બેંકોને સાથે જોડીને એમને લિક્વિડિટી મળી રહે એની વ્યવસ્થા, અને દેશભરના 400 જિલ્લાઓમાં બેન્કો NBFFC છૂટક લોન લેનારો સામે ખુલ્લી બેઠક, અને NBFCમાં વધારાની પૈસા ફાળવીને રોકડ ઉપલબ્ધ કરાવીને આને પણ આપણે ગતિશીલ બનાવી રહ્યા છીએ. આપણે બધા જાણીએ છીએ કે દેશમાં આજે પણ જે GDP જે ઘટતો છે એની જે ચર્ચા એક પાટણની ચાલે છે એની સામે આપણે 5% થી તો નીચે જતા જ નથી. ફિઝિકલ ડેફિસિટ જે છે આપણી એ પણ 3.5-4% થી વધતી નથી, જે ભૂતકાળમાં 8-8% સુધી પહોંચી ગઈ હતી. અને જે રીતે આખા ઇકોનોમી વ્યવસ્થા જે આપણી છે એમાં આપણે આપણી જે મૂળ નાણાકીય શિસ્ત એને આપણે જાળવી રાખ્યું છે, ફુગાવાને પણ વધવા દીધો નથી. 18-19માં 3.4% સુધી હતું, 19-21 જુલાઈમાં 3.1% ફુગાવો રહ્યો છે, 19-20ના પ્રથમ ક્વાર્ટરમાં CPI ફુગાવો 3.1% હતો, 18-19ના ચોથા ક્વાર્ટરમાં 2.5% સામાન્ય છે. પરંતુ અત્યારે આ બધી વ્યવસ્થામાં આપણે બધું ફુગાવો, ફિઝિકલ ડેફિસિટ, ફિઝિકલ ડિસિપ્લિનરી આ બધા એક્શનો એ આપણે ડિસિપ્લિનમાં રહી અને એને આપણે જાળવી રાખ્યા છે. સસ્ટેનેબલ ફોરેન સેક્ટર જે આખું છે એને પણ આપણે બહુ મહત્ત્વનું કે અત્યાર સુધીમાં ભારતમાં 18-19માં વિદેશી પ્રત્યક્ષ રોકાણ એટલે FDI એનું ઇન્ફ્લો 30.7 બિલિયન અમેરિકન ડોલર ઉપર મજબૂત થયો છે. અને આપણે 2018-19ના ચોથા ક્વાર્ટરમાં 6.4 બિલિયન અમેરિકન ડોલરની દુનિયામાં આપણે ઇન્ફ્લો 14.5 અમેરિકન બિલિયન ડોલર આપણો ઇન્ફ્લો આપણે જાળવી શક્યા છીએ. 2019ની સ્થિતિ અનુસાર ફોરેન એક્સચેન્જ રિઝર્વ એમાં પણ 428.6 બિલિયન અમેરિકન ડોલર આપણે જાળવી શક્યા છીએ. એટલે હું એમ માનું છું કે એકંદરે આ બધા પગલાઓથી એક ખૂબ સારું બુસ્ટિંગ આખું બનશે. વ્યાપક વરસાદને કારણે ખેડૂતોને પણ એની ખરીફ પાકની ઉપજના પૈસા દિવાળીથી છૂટા થશે, એનો પણ તરલતા એટલે કે આપણે કહીએ છીએ ને કે ગામડું સુખી તો એટલે ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો શહેર સુખી, આ બધા પૈસા રોલિંગમાં વધે, પરચેસ કેપેસિટી લોકોની વધે અને એ દ્રષ્ટિથી ભારત સરકારે રાજ્ય સરકારે લીધેલા મહત્ત્વના નિર્ણયો અને એના આપના દ્વારા લોકોમાં એક વિશ્વાસ ઊભો થાય અને આપણે એક આત્મવિશ્વાસ સાથે ભારતની ઇકોનોમી આવનારા દિવસોમાં વર્લ્ડની અત્યારે આપણે લાર્જેસ્ટ થર્ડ ઇકોનોમી છે અને આપણે 5 ટ્રિલિયન આપણે ડોલરની ઇકોનોમી તરફ આપણે આગળ વધવામાં
આ બધા બેઝ જે છે એ બધા બેઝને આપણે બરોબર જાળવીને આગળ વધી રહ્યા છીએ. અને આખો જે સુધાર, આવડા મોટા પગલાઓ, એ ઘણા વખત પછી આપણા દેશમાં આપણે કરી રહ્યા છીએ. ગુજરાતમાં પણ આપણે રોજગારને વધુ મહત્ત્વ આપી રહ્યા છીએ. રોજગાર મેળાઓ પણ આજથી શરૂ થઈ રહ્યા છે. નવા ઇન્વેસ્ટમેન્ટ એની અસર પડશે. કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના ખૂબ બૂસ્ટ આપ્યું છે. રિન્યુએબલમાં આપણે જઈ રહ્યા છીએ. કોસ્ટિંગ કટ થાય આખી અને સ્પર્ધામાં ગુજરાતનો વેપાર અને ઉદ્યોગ પહોંચી શકે. આ બધા પગલાઓ એકબીજાને અનુરૂપ યોગ્ય સમયે કેન્દ્ર સરકાર એ જે લીધા છે, ખાસ નરેન્દ્રભાઈને અને નિર્મલાજીને આપણે ધન્યવાદ આપીએ. મારે બે પ્રશ્નો છે. એક તો આપણે જે કીધું કે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે કે જેના હિસાબે શેરબજારનું માર્કેટ ઊંચું હતું, ભાજપ જ ઘણી વખત આવું જયારે રૂપિયાના સરકારમાં શેરબજાર ઊંચું આવતું હતું ત્યારે એમ કહેતું હતું કે 2-2.5% લોકો આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એ આખા દેશની પેરામીટર છે. બીજો પ્રશ્ન એ છે કે સાહેબ, કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે તો કોર્પોરેટ કંપનીઓ એમના પ્રોડક્શનની કોસ્ટ ઘટાડીને સામાન્ય વ્યક્તિને કોઈ ફાયદો આપશે કે નહીં? અને ત્રીજો પ્રશ્ન સાહેબ, તમે બેન્કિંગમાં જે રેટ ઘટે છે એનો કોઈ પણ સામાન્ય વ્યક્તિનો SBI સિવાય કોઈ પણ બેંકો લોન લેનારને કોઈ લાભ આપતા નથી? એમનો ઇન્સ્ટોલમેન્ટ ઘટતો કે નથી? એમનો વ્યાજનો હપ્તો ઘટતો? પહેલા તો પહેલો સવાલ જે તમે કર્યો કે કેપિટલ માર્કેટમાં આવેલી તેજી, કેપિટલ માર્કેટની મંદીમાં દમના તમામ મીડિયામાં ન્યૂઝ શું બને છે કે આજે 1,00,000, ભાઈ તમે તમે હવે તમે જવાબ સાંભળો, પહેલાં તમે જવાબ સાંભળો. આપણે શું કહીએ છીએ કે ભાઈ 1,00,000 કરોડ રૂપિયા રોકાણકારોનું ધોવાણ થઈ ગયું અને તેજી આવે છે આજના છાપાઓમાં છે કે 1,00,000 કરોડ રૂપિયાનું રોકાણકારોનો વધારો. આ આ આખા આ પેરામીટર્સ, એ કેપિટલ માર્કેટના પેરામીટર્સ નિર્ણયો અથવા તો સારા પરિણામો જે આવતા હોય કંપનીઓના, જો દેશની તમામ કોર્પોરેટ્સ કંપનીઓ એ કેપિટલ માર્કેટમાં રજીસ્ટર હોય છે, દરરોજ એના શેરના કરોડો રોકાણકારો એમાં ધંધો કરતા હોય છે અને એને કારણે એમાં તેજી મંદી હોય છે, રૂપિયા લાગે છે. આ કોઈ આર્ટિફિશિયલ મંદી ન કરી શકે, કારણ કે રૂપિયા જાય, આર્ટિફિશિયલ તેજી એ ન કરી શકે, એમાં રૂપિયા જાય. બીજો તમે જે વાત કરી કે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાથી નીચે ટેક્સ ઘટે, લોકોને સસ્તી વસ્તુ, જો કોમ્પિટિશનનો જમાનો છે, અત્યારે કોઈ કંપનીની એવી મોનોપોલીઓ રહી નથી, નવી નવી કંપનીઓ પણ એટલી આવતી જાય છે. દાખલા તરીકે એક્ઝામ્પલ કારનું લઈએ આપણે, તો આજે કાર્ડમાં 50 કંપનીઓ પ્રોડક્શન કરે છે, એમાં કોઈ એક કંપની એનો પોતાનો પ્રોફિટને એવી રીતે લઈને મોનોપોલાઇઝ કરવા જાય તો બીજી કંપનીઓની કાર ઘૂસી જાય. હવે બધું ઓપન થઈ ગયું છે. એક જમાનો હતો આપણે ત્યાં એમ્બેસેડરને ફિયાટ બેઝ ગાડીઓ હતી, આજે 200 ગાડી લોકો પાસે ચોઈસમાં અવેલેબલ છે, જેમાં કિંમત, ક્વોલિટી, મેન્ટેનન્સ આ બધી વસ્તુ જોવાતી હોય છે. એટલે કોઈ કંપની એ કોમ્પિટિશનમાં મનગઢિત નિર્ણયો કરે તો કંપનીઓ બચે નહીં. ત્રીજી વાત જે તમે કહી, શેની કહી છે? બેંકોને પણ વ્યવસાય કરવાનો છે. બેંકોને પોતાનો ધંધો વધે એટલે ધિરાણ અને થાપણ એના માટે બેંકો દોડાદોડી કરતી હોય છે. બેંકોને પોતાનું ધિરાણ વધે તો પ્રોફિટ વધે, અને કોઈ બેંક ધિરાણ બંધ કરી દે તો એનો પ્રોફિટ વધ્યો જાય, અને પ્રોફિટ વધ્યો જાય તો બેંક ફરચામાં જાય. એટલે બેંકો પણ આ કોમ્પિટિશનમાં વ્યાજદર ઘટાડે એ આપોઆપ નીચે આપી જ દેવું પડે એને, તો જ એને બીજી બેંકોના કંપની, આપણે દાખલા તરીકે કોઈ થાપણ મૂકવા જઈએ તો ભાઈ વધુ વ્યાજ કોણ આપે છે, એ વિચાર કરીને જ આપણે આપણા 5,000 કે 50,000ની FD કરવા જતા હશું તો એ આપણે એમાં વ્યાજ ક્યાં વધારે મળે છે વિચાર કરીએ છીએ. એમ લોન લેનાર પણ સસ્તી લોન કોણ આપે છે, કારણ કે હવે કોમ્પિટિશનનું જમાનો છે ને, પ્રાઇવેટ બેંકો આવી ગઈ છે, સરકારી બેંકો છે, કોઓપરેટિવ બેંકો છે, એનો વ્યાપ વધી ગયો. પ્રશ્ન છે એની ઉપર કંટ્રોલ ખરો, કહું છું આ ઓટોમેટિક થાય.
ઓટોમેટિક થાય અને રિઝર્વ બેંક સાંભળો ભાઈ એવું ન હોય તમે રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ જ બધી બેંકોએ રિઝર્વ બેંકની ગાઈડલાઈન હોય અરે લાયસન્સ ભયું છે શું કંટ્રોલ નો રિઝર્વ બેંક નો ફૂલ કંટ્રોલ ચાલો એક સર્વે કરેલો ઉદ્યોગ વિભાગ એ પછી કોઈ સર્વે કરવાના કેટલા ઉદ્યોગ બંધ થયા કેટલી રોજગારી નથી એનો કોઈ પ્લસ પહેલા તો જે અત્યારે આપણે જે પોલિસીના ડિસિઝન લઈ રહ્યા છે જેમાં બુસ્ટિંગ આવે એટલે બંધ ન થાય અથવા થઈ રહ્યા છે એનું એક્સપાન્શન થાય એ દિશામાં આ બધા નિર્ણયો છે અને ઉદ્યોગ ખાતું ગુજરાતનું આજે પણ તમને ગુજરાતના ફિગર આપું તો ગુજરાતમાં ભારતમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 40% એટલા ગુજરાતમાં છે આ ઓફિશિયલ ફિગર છે એટલે આ બધી વસ્તુ ઉદ્યોગ વિભાગ ઇન્ડેક્સ બી અને આપણે બધા સાથે મળીને એના ઉપર સતત વોચ હોઈએ જ છે આપણી એટલે એ દિશામાં આપણે કરીએ છીએ અને આપણે ધ્યાન એટલે જ એમએસએમઈમાં કારણ કે મોટી કંપનીઓ સામેનું કોમ્પિટિશન છે વૈશ્વિક બજારનું કોમ્પિટિશન છે ચાઇનાનું ડમ્પિંગના જે વિષયો હતા એની સામે એને સસ્ટેનેબલ કેમ કરવું એટલે એવા પગલાઓ આપણે લીધા છે તમે એમ કહ્યું કે લિક્વિડિટી બજારમાં ઘટી ગઈ અથવા તો ઓછી થઈ અથવા તેને વધારવા માટે બહુ ઘટી ગયો શબ્દ વાપરો જ નથી એને વધારવા માટે આ પ્રયત્નો છે તો હમણાં જ બજેટ રજૂ થયું નવી ગવર્નમેન્ટ બન્યા પછી એ પછી આ કરેક્ટિવ મેજર્સ લેવું પડ્યું બસ તમે એમ કહો છો કે આ વધે એવા પ્રયત્ન થવા જોઈએ એની પાછળનું કારણ તમને શું લાગે ને એટલે મૂળ વાત એ છે સમય જો આ સરકાર એટલી ફ્લેક્સિબલ છે કે કોઈ વસ્તુ પકડીને ચાલતી નથી સમય આધારિત નિર્ણય લેવાની આ સરકારની ક્ષમતા છે અને એ ક્ષમતામાં ઇકોનોમિક એટલું સેન્સિટિવ વ્યવસ્થા છે અને ફાઇનાન્સ વિભાગ એ સેન્સિટિવનેસને જાણીને આપણે સમય સમય આધારિત નિર્ણયો કરવા પડે તો કરવા પડે એમાં શું છે અધિકાર છે સરકારનો બીજેપી એક નિર્ણય તમે બી કર્યો હતો જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ થઈ પછી તમે ટાક્સ સીએસ લોકાર્પણ કર્યા અને બધું આપણે સ્ક્રીન ઉપર પ્રેઝન્ટેશન કર્યું હતું અને ડોક્યુમેન્ટ રેડી છે આજે તમે જાણી લઈજો એ 1,13,000 કરોડ ના પૂરેપૂરું થઈ ગયું છે 1,00,000 કરોડ નું આપણે એનાઉન્સમેન્ટ હતું બીજું એક સવાલ હતું કે ત્રોણા બંદર થી બાકી ચુકવણી 30 દિવસમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે તેવું પણ સીએમ વિજય રૂપાણી કહ્યું સારા વરસાદને કારણે ખેત ઉત્પાદન સારું થશે અને સાથે જ અનેક જે નવી નવી યોજનાઓ છે તેને લઈને પણ વાત કરી સૌથી મહત્વપૂર્ણ કોર્પોરેટ ટેક્સ ઘટાડીને સરકારે રાહત આપી હોવાનું તેમણે કહ્યું છે વ્યાજદર ઘટતા નાના ઉદ્યોગ અને વેપારીઓને ફાયદો